પ્રેમનો આ અનોખો તહેવાર, પરંતુ આ એવી વાયકા છે, એવી માન્યતા છે કે આ એ દિવસ છે કે જ્યારે યમ અને યમુના માયા કે જેઓ ભાઈ બહેન હતા તેમના પ્રેમના પ્રતીક સ્વરૂપે આ તહેવાર મનાવવામાં આવે છે, અને એટલા માટે જ ભાઈ બીજના દિવસે યમુના સ્નાનનું પણ અનોખું મહત્વ છે, અનેરું મહત્વ છે. પરંતુ જે લોકો યમુના નથી જઈ શકતા, યમુનામાં સ્નાન નથી કરી શકતા આ દિવસે, એ લોકો પોરબંદરના માધવપુરના દરિયામાં જઈને સ્નાન કરે છે અને એટલું જ ભાથું તેઓ મેળવે છે તેવું તેવી માન્યતા છે. માધવપુર ગેટમાં આજે ભાઈ બીજના પવિત્ર દિવસે હજારો લોકો સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે લોકો સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે અને મોજ માણી રહ્યા છે. આજે માધવપુર ગેટ ખાતે યમુનાજી પધારે છે તેવી લોક વાયદા છે, અને જે લોકો મથુરા ભાઈ બીજ સ્નાન કરવા નથી જઈ શકતા તે લોકો માટે માધવપુરનો દરિયો એક પુણ્યનું ભાથું બાંધવા લાયક ગણાય છે, અને વર્ષોથી આ જૂની પરંપરા હાલી આવી છે. ત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે મારી પાસે હોડીઓ દ્વારા લોકોને બોટિંગ પણ કરાવવામાં આવે છે અને લોકો દ્વારા બોટિંગ કરી મોજ માણવામાં આવે છે. અહીં માધવરાય રુક્ષ્મણી બિરાજે છે, ત્યારે માધવરાયજી મંદિર ખાતે બાજુમાં આવેલા સમુદ્રમાં લોકોને સ્નાન કરવા સાથે સાથે ભોજન ભજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આશિષ પોપટ, સંદેશ ન્યૂઝ, માધવપુર. એટલે સમુદ્ર